ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરના રૂપાલ ગામમાં સદીઓથી ઘીની નદીઓ વહેતી જોવા મળે છે દેશ વિદેશમાં જે રીતે નવરાત્રીમાં ગુજરાતના ગરબા પ્રખ્યાત છે તેવી જ રીતે રૂપાલની પલ્લી પણ પ્રખ્યાત છે રૂપાલમાં માતાજીની પલ્લી પર લાખો લીટર ઘી ચઢાવવામાં આવતું હોય છે અને તે ઘીની નદીઓ ગામમાં વહેતી જોવા મળે છે આ પલ્લીને જોવા માટે લોકો દેશ વિદેશથી આવતા હોય છે પલ્લી એટલે શું તે ઘણા લોકોના મનમાં સવાલ છે પલ્લી એટલે માતા માટે લાકડાના ઘોડા વગરનો એક રથ સૌથી પહેલાં પાંડવોએ સોનાની પલ્લી બનાવી હતી ત્યારબાદ પાટણના રાજા સિદ્ધરાજે ખીજડાના લાકડામાંથી આ પલ્લી બનાવી હતી એવો ઉલ્લેખ છે હાલ રૂપાલની પલ્લી બનાવવા માટે બ્રાહ્મણ વણિક પટેલ સુથાર વણકર વાળંદ પીજારા ચાવડા માળી કુંભાર વગેરે જેવી અઢાર કોમ સાથે મળી આ પલ્લી બનાવે છે એમ કહો કે આ પલ્લી સર્વધર્મ સમભાવનું એક પ્રતીક છે પલ્લીની પ્રથા એમ છે કે જે લોકોની બાધા પૂરી થઈ હોય તેઓ પલ્લીમાં ઘી ચઢાવે છે આ ઉપરાંત બાળકો જન્મ્યા હોય તેમને પણ પલ્લીના દર્શન કરાવવા માટે અહીં લઈ આવવામાં આવે છે બાળકોનો જન્મ થયો હતો તેમની માતાઓ પલ્લીની સ્તુતિ વંદના કરે છે તો ગામની મહિલાઓ માથે ઘડુલિયા લઈને ગરબા કરે અને ગામના યુવાનો પલ્લીને એક ચોકમાંથી બીજા ચોકમાં લઈ જવાનું કામ કરે પલ્લી ના નીકળી ગયા બાદ પણ ગામના વાલ્મીકી સમાજના લોકો ડોલ ટબ લઈને ચઢાવાયેલા ઘીને એકઠું કરતા જોવા મળે છે કહેવાય છે કે અર્પણ કરાયેલા ઘીનો ઉપયોગ માત્ર ગામના વાલ્મીકી સમાજના લોકો જ કરી શકે છે અન્ય કોઈ પણ સમુદાય આ ઘીનો પ્રસાદ લેતા નથી પલ્લી જ્યારે ગામમાં નીકળે ત્યારે ગામના લોકો અભિષેક કરતા નથી બીજા દિવસે દશેરા પર પલ્લી મંદિરમાં મુકાયા બાદ તેઓ ઘી અર્પણ કરે છે ઉલ્લેખનીય છે કે માતાજીની પલ્લી એટલે માતાજીનો રથ જેની ઉપર પાંચ પાંડવોના પ્રતીક સમી જ્યોત જળહળતી હોય છે આ રથમાં સ્વયં માતાજી બિરાજમાન હોય છે માતાજીની પલ્લીમાં ગામના અઢારેય આલમના લોકો સેવા આપે છે